ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના ગણેશગઢ ગામના અનુસૂચિત જાતિના વિસ્તારના રહીશો દ્વારા આજ રોજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના ગણેશગઢ ગામના અનુસૂચિત જાતિના વિસ્તારના રહીશો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો છે. ગણેશગઢ અનુસૂચિત જાતિના વિસ્તાર બાજુમાં નંદનવન તળાવ આવેલું છે. આ તળાવ ઊંડું કરતા આ વર્ષે ભરાતા સ્થાનિકોના ઘરમાં ભેજ લાગી રહ્યો છે. અનુસૂચિત જાતિના લોકોના મકાન ભેજ મારી રહ્યા છે. આ ભેજના કારણે મકાનમાં પાણી અને લોકોના મકાન જર્જરિત થઈ રહ્યા છે. ગટરો પણ ઉભરાવા લાગી છે ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છતાં પણ તંત્ર દ્વારા ઉભરાતી ગટરોનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોમાં સેવાય છે. રાજકીય આગેવાનો તેમજ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સૂત્રોચ્ચારમાં ગણેશગઢ ગામના ઉપસરપંચ તેમજ અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગણેશગઢ શું તમારો પ્રશ્ન? અમારો પ્રશ્ન પાણીનો છે. મેં ચારે બાજુ તળાવ ગાળી નાખ્યા છે અને એ પાણી બહાર નીકળતું નથી, અમારા ઘરમાં સીધું આવે છે અને ગટર ઉભરાય છે એનું પાણી, અમારે જે પીવાનું પાણી છે એની અંદર ભરેલું છે, એ પાણી અમે પીએ છીએ. મારું નામ ધીરુભાઈ. કયું ગામ તમારું? ગણેશગઢ. શું તમારો પ્રશ્ન છે? અમારો પ્રશ્ન છે આ ગટરનું પાણી ફળિયામાં ગરી જાય, ગટર ઉભરાઈ ગયું છે, પછી આ નાળા છોકરા પડી જાય એવું છે બધું. બરોબર, આ બાબતે તમે કોઈને રજૂઆત કરી ખરા? રજૂઆત કઈ એક વાર કરી પણ કોઈ ધ્યાન દેતું નથી. ઘર ફરતું પાણી ભરાય છે, અમારા ફળિયામાં પાણી આવે, ગટર લાઈન નું પાણી આવે છે, અમારે રહી શકાય એમ નથી અહીંયા. આ બાબતે તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત તો વરજી થા કરી છે પણ કોઈ ધ્યાન દેતા નથી. આ પાણી ગટર નું છે ને ઉભરાય છે અને અમારા ઘરમાં ગરી જાય છે, અને તળાવ નું જે પાણી છે ને એ અમારા ફળિયામાં ઉપર આવી ગયું છે. દાદા તમે આમાં કોઈને રજૂઆત કરી? આમાં અમે ઘણી વખત રજૂઆત કરી પણ આમાં કોઈ ધ્યાન દેતું નથી. કિરીટ સાગઠિયા, જીટીવી ન્યૂઝ, પાલિતાણા.